આપ સાથેના ગઠબંધન મુદ્દે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનું પણ નિવેદન સામે આવ્યું છે. ગઠબંધનનો નિર્ણય હાઈકમાન્ડ કરશે, આ કહ્યું છે શક્તિસિંહ ગોહિલે. અંતિમ નિર્ણય હાઈકમાન્ડનો જ રહેવાનો છે. ગઠબંધન થશે તો સાથે મળીને લડીશું અને અમે હાઈકમાન્ડને અમારો અભિપ્રાય મોકલી આપ્યો હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. બંધન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પક્ષ કરવું નહીં કરવું કે તે સીટો પર કરવું એ અંગેનો અમારો સ્પષ્ટ અને જે યોગ્ય લાગતો હતો એ કડક અભિપ્રાય અમે અમારા મોદી બંધને આપ્યો. પરંતુ પક્ષ હોય કે પરિવાર સભ્યનો અધિકાર હોય છે માત્ર એમને અભિપ્રાય આપવાનો. આખરી નિર્ણય પરિવાર હોય તો પરિવારના પડી અને પક્ષ હોય તો પક્ષનું મોડી મંડળ કરતું હોય છે એમની સૂઝબૂઝ કરતું એમની દીર્ઘ દ્રષ્ટિ અમારા અભિપ્રાય મુજબ નિર્ણય થાય એવું જરૂરી છે. પરંતુ મોવડી મંડળ જે કંઈ નિર્ણય કરશે એક પક્ષના સૈનિક તરીકે અમને સૌને સ્વીકારી જશે. તો આપ અને કોંગ્રેસના ગઠબંધન મુદ્દે ઈસુદાન ગઢવીએ પણ વાત મૂકી છે. તેમણે કહ્યું છે કે ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન લગભગ નક્કી છે. આમ આદમી પાર્ટી ભરૂચ અને ભાવનગર લોકસભા એમ બે બેઠક પર પૂરી તાકાત સાથે લડશે, ત્યારે હજુ વધુ બેઠકો મળે તેવી આશા દર્શાવાઈ છે. વધુમાં ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે હાલ સરકાર સામે કોઈ અવાજ ઉઠાવે તો તેના ઘરે ઈડી અને સીબીઆઈ મોકલવામાં આવે છે. હવે લોકશાહી ખતમ થવા જઈ રહી છે ત્યારે કોઈ પણ પાર્ટીથી વધુ ઉપર દેશ છે. 2014 અને 2019માં ચૂંટણી દરમિયાન ભાજપે કરેલા વાયદાઓ અધરતાળ રહી ગયા છે. લોકશાહી ખતમ થવા જઈ રહી છે ને એટલા માટે પાર્ટીથી ઉપર દેશ છે ને એના અનુસંધાને ઇન્ડિયા ગઠબંધનની સમજૂતી થઈ છે અને ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત અમે ગુજરાતમાં પણ ચૂંટણી લડવાની પહેલાં પણ મેં કહ્યું હતું કે સેન્ટ્રલી અત્યારે ઇન્ડિયા ગઠબંધનની ચર્ચા ચાલી રહી છે અને સક્સેસ જશે. અત્યારે જે રીતે સારા સમાચાર આવી રહ્યા છે, હજી સત્તાવાર જાહેરાત નથી થઈ, પરંતુ જે રીતે સત્તાવાર જાહેરાત લાગે પહેલાં ઇન્ડિયા ગઠબંધન દિલ્હીમાં અને ગુજરાતમાં થવા જઈ રહ્યું છે એનો આનંદ છે. અને સ્વાભાવિકપણે સારી રીતે જો ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન લડશે તો આ વખતે 26માંથી 26 ભાજપ નહીં લઈ જઈ શકે.